વિદ્યાર્થી મિત્રો પરાગ્રજ સંદર્ભે માહિતી આપણે જોઈએ અહીંયા આગળ અહીંયા એન સી આર ટીની બુકની અંદર પરાગ્રજના સંદર્ભે માહિતી આપેલી છે આની અંદરથી એમસીક્યુ તમને એક્ઝામમાં પૂછાય કે તેનો ઉપયોગ ક્યાં થઈ શકે યાદ રાખો પરાગ્રજ જુદી જુદી જગ્યાએ અહીંયા આગળ ઉપયોગમાં લેવાશે તેના ઉપયોગ એક કરતાં વધારે છે સૌથી પહેલો ઉપયોગ પરાગ્રજ એલર્જી પ્રેરક તરીકે વપરાય તો ઘણી જાતિઓની પરાગ્રજ ઘણા મનુષ્યમાં તીવ્ર એલર્જીક એટલે કે શ્વાસવાહિકાની તકલીફને પ્રેરી શકે એટલે કે એનો મતલબ થયો કે ઊંચાણવાળા વિસ્તાર જે હશે પર્વતીય વિસ્તારો ત્યાં આગળ શ્વાસ લેવામાં તકલીફ થાય એવો પ્રશ્ન પૂછાય તો એક તો હવાની જ પોઝિશન અસર કરતી હોય પ્લસ બીજું કે ત્યાં આગળ પોલેન જે છે વધારે જો જડતી હોય એના કારણે જો પોલેન અહીંયા આગળ શ્વાસવાહિકામાં જશે તો તકલીફને પ્રેરી શકે તેના કારણે અસ્થમાં બ્રોન્કાઇટિસ અને શ્વસન માર્ગ સંબંધિત રોગો થવાની સંભાવના વધારે છે બીજું કે ભારતમાં આયાતી ઘઉંની સાથે અશુદ્ધ અશુદ્ધિ તરીકે પ્રવેશેલ ગાજર ઘાસ જેને આપણે અહીંયા આગળ પેન્થેનિયમ અથવા તો આપણે કેરોટ ગ્રાસ કહીએ આ જે છે એના અંદર રહેલી પરાગ્રત જે છે એ એલર્જીને પ્રેરી શકે તો યાદ રાખજો કે જે ઘઉંની આપણે આયાત કરીએ છીએ આ ઘઉં એના સાથે એક બીજું ઘાસ લઈને આવે એટલે કે એના ઘાસની અંદર પરાગ્રજ હશે એક ઘાસ વિશે તમે બાર સાયન્સમાં ડિટેલમાં ભણવાના વિદેશી ઘાસ છે અને આ વિદેશી ઘાસ જે છે પાર્થેનિયમ તરીકે આ કેરોટ ગ્રાસ કહેવાય એના કારણે એની પરાગરજ હશે એની કારણે એલર્જી પેદા થઈ શકે બીજો પ્રશ્ન કીધો અહીંયા આગળ પરાગરજ પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાશે પરાગરજ પોષક ઘટક તરીકે ઉપયોગમાં લઈ શકાય કઈ કઈ રીતે લેવાશે તો જુઓ તો એની પરાગ્રજ જેટલી બી પરાગ્રજો છે એ પોષક તત્વોથી સમૃદ્ધ છે એટલે કે એના અંદર પોષક તત્વો વધારે માત્રામાં પરિણામે તે પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાય એટલે કે પરાગ્રજની ગોળીઓનો ઉપયોગ થાય અહીંયા આગળ પરાગ્રજની ગોળીઓ બનાવવામાં આવે છે પશ્ચિમી દેશોની અંદર આ ગોળીઓ જે બને છે એને આપણે કહીએ અહીંયા આગળ ટેબ્લેટ્સ ટેબ્લેટ્સને તમે અહીંયા આગળ ડાયાગ્રામ બતાવીશ દઉં હું તમને કે ટેબ્લેટ્સ કેવી દેખાશે જે આપણી એન ની બુકમાં આપેલું છે તો આ ટેબ્લેટ્સ તમને કંઈક આવી દેખાય તો જુઓ અહીંયા આગળ જોઈ શકો તમે આ બી પોલેનની પહેલાં ઇંગ્લેન્ડમાં બનેલી બરાબર ત્રીસ ટેબ્લેટની બનેલી અહીંયા આગળ પોલેનની એક ડાયાગ્રામ આપેલો છે નેટ વેટ અને તેના અંદર કોનો યુઝ થયો છે તો નેચરલ બી અને કલેક્ટિવ પોલેનનો ઉપયોગ થયેલો છે એટલે એના અંદરથી આ બનેલી પોલેન છે પોલેન્ડથી બનેલી ટેબ્લેટ્સ છે એને બી પોલેન નામ અપાયું છે ને ઇંગ્લેન્ડમાં બનતી જોવા મળે બીજી કે આની અંદરથી સિરપ બનાવાય સિરપનો મતલબ કે આનો ઉપયોગ થશે જુદી જુદી જગ્યાએ દાખલા તરીકે આપણે આનો દવાની અંદર ઉપયોગ લઈ શકાય તો પોલેન જે છે એના અંદર પોષણની માત્રા વધારે છે એટલે જુદી જુદી રીતે તેનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવે છે તો તમને પ્રશ્ન પૂછાય કે તેનો ઉપયોગ બીજે ક્યાં આગળ ખાસ થશે તો એનો ઉપયોગ બહારની જે કન્ટ્રીઓ જે છે એ સિરપ ગોળીઓ બનાવવા માટે કરતી હોય બીજો કે પરાગ્રદની પેદાશો બજારની અંદર ઉપલબ્ધ હશે પરાગ્રદનો ઉપયોગ બીજે ખાસ ક્યાં થાય તો યાદ રાખજો રમતવીરો દોડમાં ભાગ લેનાર ગોળાઓ જે છે એના માટે કરાશે કારણ કે દાવ એવો કરવામાં આવે છે કે આને કારણે જે ગોળાઓ જે છે એના દેખાવમાં પણ વધારો થઈ રહ્યો છે એટલે કે ના દેખાવની અંદર બી વધારો થાય એટલા માટે એનો ઉપયોગ ગોળા માટે કરી શકાય છે બીજો કે પરાગ્રજની જીવિતતા કેટલી ત્રીજા નંબરના પોઈન્ટ્સમાં આપણે એ સમજીએ કે પરાગ્રજ કેટલા ટાઈમ માટે અહીંયા આગળ જીવી શકે અથવા પરાગ્રજ જે છે એની જીવિતતા કેટલી હોય પરાગ્રજ પરાગાશયમાંથી જ્યારે મુક્ત થાય તમને ખબર છે સ્ફોટન થશે પરાગ પરાગાશયનું એના અંદરથી પરાગ્રજ મુક્ત થશે પરાગાશયમાંથી પરાગ્રજ મુક્ત થાય અને જીવિતતા ગુમાવે તે પહેલાં પરાગાસન પર તેનું સ્થાપન થવું જરૂરી છે તમને ખ્યાલ છે જો તે તેના પર સ્થાપન નહીં થાય એની જીવિતતા ગુમાવી દીધી અને તો જો તે પરાગાસન પર સ્થાપિત થાય તો તેનું ફલન નહીં થાય મતલબ કે તેના અંદરથી તેનું અંકુરણ નહીં થાય પરાગ નલિકા એના અંદરથી નહીં વિકસે યાદ રાખજો એટલે કે તે જીવિતતા ગુમાવે એના પહેલાં એને પરાગાસન પાસે પહોંચવું પડશે તો જ તે ફલનની અંદર ભાગ લઈ શકે મેં તમને પહેલાં વાત કરી હતી કે જો નહીં પહોંચે તો તે ફલનમાં ભાગ નહીં લઈ શકે પરાગરજનો જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે એટલે કે જુદો જુદો છે પ્રવર્તમાન તાપમાન અને ભેજ યાદ રાખજો કે એના પર કોણ આધારિત છે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત છે યાદ રાખજો કે એની જીવિતતા કેટલો સમય રહી શકે ઘઉં અને ચોખા યાદ રાખજો અહીંયા આગળ ઘઉં અને ચોખા જેવા ધાન્યોમાં પરાગરજ મુક્ત થાય પછી ત્રીસ મિનિટમાં તેની જીવિતતા અહીંયા આગળ ગુમાવી દે હવે બે વનસ્પતિઓના નામ આપે ઘઉં અને બીજી છે ચોખા આ બેને ધાન્ય છે યાદ રાખજો કે પરાગાશયમાંથી આમના પરાગાશયમાંથી જ્યારે પરાગ્રજ જે છે નિર્માણ પામે એની ત્રીસ જ મિનિટમાં એને પરાગાસન પર સ્થાપિત થઈ જવું પડશે કારણ કે ત્રીસ મિનિટના અંદર જો તે પરાગાસન પર સ્થાપિત નહીં થાય તો અહીંયા આગળ પરાગ્રજ જે છે એની જીવિતતા ગુમાવી દે એટલે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે ઘઉં અને ચોખા જેવી વનસ્પતિમાં પરાગરજ મુક્ત થયા પછી તે કેટલા મિનિટ સુધી જીવતી રહી શકે તો તમારો જવાબ હોવો જોઈએ ત્રીસ મિનિટ સુધી રોજેશી એ કુળ છે યાદ રાખજો એક રોજેસી લેગ્યુમિનેસી અને સોલેનેસી સોલેનેસી એટલે બટાકાના કુળની વાત છે એના સભ્યોમાં પરાગરજની જીવિતતા મહિના સુધી રહેશે તો આની અવધિ ખૂબ મોટી છે બહુ સમજવા જેવી વસ્તુ છે કે આ ત્રણ કુળ રોજેસી લેગ્યુમિનેસી અને સોલેનેસી યાદ રાખજો કે આ ત્રણેયની પરાગરજની જીવિતતા ટોટલ એક મહિના સુધી રહેવાની છે ખૂબ મોટી વાત કહેવાય અને આટલા સુધીમાં એને આટલો લોંગ ટાઈમ મળી રહેશે અને એના પછી એટલે કે મહિનામાં ગમે ત્યારે બી તે પરાગાસન પર સ્થાપિત થાય તો અહીંયા આગળ ફલન થવાનું જ છે પણ મહિના પછી આ પોસિબલ નહીં બને કારણ કે એની જીવિતતા એક મહિના સુધી જ હશે બીજો એક વસ્તુ તમારે લાસ્ટમાં લાસ્ટ ટૉપિક સમજવું અહીંયા આગળ તેનો ઉપયોગ ક્યાં થશે ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે મોટી સંખ્યાની જાતિઓની પરાગ્રદને અહીંયા આગળ સ્ટોર કરવાની સિસ્ટમ છે મોટી સંખ્યાની જાતિઓની પરાગ્રદને પ્રવાહી નાઇટ્રોજન યાદ રાખજો પ્રવાહી નાઇટ્રોજન માઇનસ એકસો છન્નું ડિગ્રી સેલ્સિયસે વર્ષો સુધી એને સંગ્રહિત કરી શકાય એનું ટેમ્પરેચર તમને પરીક્ષામાં પૂછાય કેટલું માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ વિચારો કે કેટલું કહેવાય એટલા તાપમાને તમે એને સંગ્રહ કરી શકો છો આ સંગ્રહિત પરાગ્રજનો પરાગનિધિ એટલે કે પોલેન્ડ બેંક તરીકે ઉપયોગ થાય છે આ સંગ્રહિત પરાગ્રજ જે હશે એ પરાગનિધિ તરીકે ઉપયોગમાં લેવાશે યાદ રાખજો ત્યાં આગળ તેને સ્ટોર કરાશે જેમ આપણે પૈસાને બેંકમાં નાખીએ એમ પરાગ્રજને આપણે બેંકની અંદર સ્ટોર કરી શકીએ એના માટે ચોક્કસ લેવો હશે જે પોલેન્ડ બેંક તરીકે ઓળખાય યાદ રાખો પાક સંવર્ધિત કાર્યક્રમોમાં એટલે કે પાકને જ્યારે ડેવલપ કરવા હશે હાઇબ્રિડાઇઝેશન કરવું હશે એનામાં ક્લોનિંગ લાવવું પડશે અને નવી નવી આપણે નવા પાકોને ઉત્પાદિત કરવા સંવર્ધિત પાકો બનાવવા માટે કૃત્રિમ સંકરણ કરવું હશે સંકરણમાં તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ શા માટે ઈચ્છિત લક્ષણો ધરાવતા છોડને ઉત્પન્ન કરવા માટે તો આપણે એવું હોય કે આજની પરાગ્રતને આપણે સ્ટોર કરી દઈએ બટાકું છે કોઈ બી હોય તે આપણે લોંગ સમય માટે આપણે એને જો સ્ટોર કરવી છે દાખલા તરીકે બટાકાની વાત કરી હતી આપણે કે તે એક જ મહિના સુધીની જીવિતતા જળવાય પરંતુ આપણે એમ છે કે બટાકાની પરાગ્રતને આપણે વર્ષો સુધી સાચવવી છે તમારે માઇનસ એકસો છન્નું ડિગ્રી સેલ્સિયસ તાપમાને અહીંયા આગળ તેને સ્ટોર કરવી પડશે કારણ કે એક મહિનામાં તેની જીવિતતા ખલાસ થઈ જાય તમારે એક વર્ષ પછી કે દસ વર્ષ પછી જો એનો ઉપયોગ કરવો હશે તો તમારે એને પ્રવાહી નાઇટ્રોજનની અંદર સાચવવી પડશે માઇનસ એકસો છન્નું ડિગ્રી સેલ્સિયસે અને તેને બી પરાગનિધિ એટલે કે પોલેન્ડ બેંકની અંદર તો તમને આ પરીક્ષામાં ક્વેશ્ચન્સ આવે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ વિડિયો જોવા માટે આ વિડીયોને રિવિઝન કરીને જોતા રહો અને આની અંદરથી પ્રશ્નોને આપણે છેલ્લે લાસ્ટમાં જોઈશું